આમ તો ખજૂર મૂળ ઈરાકમાં થાય છે પરંતુ આરબો અને વેપારીઓના સ્થળાંતરને કારણે હવે તે અહીં પણ મોટા પાયે થાય છે પાકિસ્તાનના ખેરપુરમાં ખજૂરનું મોટા પાયે ઉત્પાદન થાય છે સમુદ્રથી તેનું અંતર ભેજનો અભાવ અને પ્રચંડ ગરમીને કારણે અહીં ખજૂર માટે સાનુકૂળ વાતાવરણ છે ખજૂરના ઝાડ પર ફેબ્રુઆરીમાં ફળ આવવાની શરૂઆત થાય છે જૂન સુધીમાં તે પાકી જાય છે હવામાન લીલા ખજૂરના ભાવને આધારે ખેડૂતો નક્કી કરે છે કે તેને લીલી રાખવી કે પછી સૂકી ખજૂર તરીકે વેચવી ગુલામ કાસિમ જસકાની ખેરપુરમાં ખજૂરની ખેતી કરે છે તેઓ કહે છે કે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોને કારણે સૂકી ખજૂરના ભાવ ઘટી ગયા છે જેથી નાના ખેડૂતોની આવક ઘટી છે ટેબલ ફ્રૂટ ડેટ જસકો હમ કહેતે હૈ જો નરમ હોતી હે સાફ્ટ ડેટ वो तकरीबन कोई पंद्रह परसेंट के करीब बनती है बाकी एट्टी फाइव परसेंट जो यहाँ की है वो ड्राई डेट्स बनती है जिसको छुआरा बोलते हैं और वो छुआरा जो है तकरीबन नाइन्टी परसेंट इंडिया को एक्सपोर्ट होता है तो लोग डिपेंडेंट थे कि भाई चलो छुआरा जाता है इंडिया बिक जाता है लोग उसकी तरफ तोजो नहीं दे रहे थे लेकिन अब जब से वहाँ से छुहारा नहीं जा रहा वहाँ पर तो लोग अब खारक बनाने પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના બાલાકોટમાં બે હજાર ઓગણીસ માં થયેલા હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી વાઘા બોર્ડર થી થતો બંને દેશ વચ્ચેનો વેપાર બંધ થઈ ગયો છે સુકુરમાં આવેલું આ પાકિસ્તાનનું સૌથી મોટું ખજૂર બજાર છે આસપાસના વિસ્તારો ઉપરાંત બલુચિસ્તાનથી પણ ખજૂર વેચાણ માટે અહીં આવે છે અહીંથી તે ભારત સહિતના દેશમાં નિકાસ થાય છે પાકિસ્તાનના ખાદ્ય સુરક્ષા વિભાગના આંકડાઓનું માનીએ તો પ્રતિવર્ષ પાકિસ્તાન પાંચ પાંચ મિલિયન ટન ખજૂરનું ઉત્પાદન કરે છે

પાકિસ્તાનમાં ખજૂર પર લાગેલા ટેક્સને કારણે ભારતમાં પણ ખજૂરના ભાવ આસમાનને આંબ્યા છે આ સ્થિતિમાં પાકિસ્તાની ખેડૂતો અને વેપારીઓને બંને તરફથી નુકસાન છે જ્યારે કે વચેટીયા આમાં ફાવી રહ્યા છે